જેક એક સબમરીન ને સમુદ્રના તળિયે લઈ ગયો અને ત્યાં તેને પાણી ઓગણ સાહીઠ જળઘોડા છે તો તારા માછલી ની સંખ્યા કેટલી હશે ચાલો આપણે આ વિશે વિચારીએ તો જળઘોડાની સંખ્યા તારા માછલી કરતા અઠ્યાવીસ ઓછી છે આપણે અહીં લખી શકીએ જળઘોડાની સંખ્યા બરાબર જળઘોડાની સંખ્યા બરાબર તારા માછલીની સંખ્યા તારા માછલીની સંખ્યા ઓછા અઠાવીસ અન્ન કરતા અઠાવીસ ઓછા તે બરાબર જળ ઘોડાની સંખ્યા થશે અહીં જણાવાયું છે ત્યાં ઓગણસાહિઠ જળઘોડા હતા તે તારા માછલીની સંખ્યા કરતા અઠ્યાવીસ ઓછા હતા અને તેમણે જળઘોડાની સંખ્યા જણાવી છે તે ઓગણ છે જે આપણે લખી શકીએ આપણે એમ લખી શકીએ કે ઓગણસાહીઠ બરાબર તારા માછલીની સંખ્યા ઓછા અઠાવીસ અન્ય રીતે વિચારીએ તો આપણે આને ફરીથી લખી શકીએ જુઓ જળઘોડાની જે સંખ્યા છે તે તેમણે કહ્યું છે ઓગણસાહીઠ જળઘોડા છે વત્તા અઠાવીસ વધુ બરાબર તારા માછલીની સંખ્યા જ્યારે આવા કોયડાઓ ઉકેલવાના હોય ત્યારે આ ચકાસી લેવું જેમ કે અહીં તારા માછલીની સંખ્યા વધુ હશે કે જળઘોડાની જુઓ આ માહિતી જુઓ તો જણાવાયું છે કે ઓગણ સહિત જળઘોડા છે અને તે સંખ્યામાં તારા માછલી કરતા અઠ્યાવીસ ઓછા છે એટલે કે તારા માછલીની સંખ્યા વધુ હશે આમ આ અર્થપૂર્ણ છે જો તમે જળઘોળાની સંખ્યા પરથી તારા માછલી સંખ્યા પર જવા માંગતા હો તો તમારે કારણ કે જળઘોડા હવે આપણે ઓગણસાહિટ એ પાંચ દશક અને નવ એકમ છે અઠાવીસ ચાલો લખીએ બે દશક એ દશકના સ્થાને અને આઠ એકમ એ એકમના સ્થાને હવે આપણે આનો સરવાળો કરીએ આપણે જળગોડાની સંખ્યાથી શરૂ કરીએ અને અઠ્યાવીસ વધુ ઉમેરીએ તો આપણને તારા માછલીની સંખ્યા મળે છે પહેલા એકમના સ્થાનથી શરૂ કરીએ નવ એકમ વત્તા આઠ એકમ બરાબર સત્તર એકમ થશે સાત એકમ અને એક દશક તમે એમ વિચારી શકો કે આ એક વધી છે પરંતુ સત્તર માં ના સાત દશક મેં અહીં લખ્યા છે અને એક અહીં દશકના સ્થાને લખ્યું હવે એક દશક વત્તા પાંચ દશક વત્તા બે દશકનો સરવાળો કરીએ જુઓ એક વત્તા વત્તા પાંચ બે બરાબર આઠ આઠ છે છે દશક આમ તારા સંખ્યા જુઓ આ અર્થપૂર્ણ છે અહીં તારા માછલીની સંખ્યા સત્યાસી છે અને જો ઓગણસાઠ જળઘોડા છે તો તે સત્યાસી કરતા અઠ્યાવીસ ઓછા છે હા ચોક્કસ તે બરાબર અઠ્યાવીસ ઓછા છે આપણે એ જ રીતે આ કોયડાનો ઉકેલ મેળવ્યો